હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફિફ્થ સેમેસ્ટર ECA ચેપ્ટર નંબર 2 પાર્ટ 21 લાસ્ટ પાર્ટ બરાબર. એનામાં સમ છે આપણે, કે સમમાં શું ફાઇન્ડ કરવાનું છે કે કુલ વાર્ષિક ખર્ચ કેટલો થયો, કુલ એનર્જીની કેટલી સેવિંગ થઈ, બરાબર કેટલી બચત થઈ એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો રકમ શું છે? તો એક નાનકડા કારખાનામાં કુલ વિદ્યુત ભાર 460 કિલોવોલ્ટ છે, તેનો પાવર ફેક્ટર 0.8 લેગ છે. આ વિદ્યુત ભારનો પાવર ફેક્ટર KVAR દીઠ રૂપિયા 80ના ખર્ચવાળા ફેઝ એડવાન્સિંગ પ્લાન્ટ વડે સુધારીને 0.9 કરવામાં આવે છે. પહેલાં પાવર ફેક્ટર કેટલો હતો? 0.8 બરાબર. હવે સુધારીને પાવર ફેક્ટર કેટલો થયો છે? 0.9 બરાબર. એ યાદ રાખવાનું, એટલે કોસ ફાઈ 1 કેટલો થશે? 0.8 અને કોસ ફાઈ કેટલો થશે? 0.9 બરાબર. આ કારખાનું વર્ષ દરમિયાન 4500 કલાક માટે કામકાજ કરે છે, બરાબર. વર્કિંગ અવર્સ કેટલા છે, કેટલા કલાક કામ કરે છે? તો 4500. જો વિદ્યુત શક્તિનો ભાવ KVA મહત્તમ માંગ દીઠ રૂપિયા 120 અને કિલોવોટ અવર દીઠ 70 પૈસા, જો અહીંયા રૂપિયા અને પૈસા બે છે બરાબર, તો આપણે પૈસા જે હશે એને રૂપિયામાં કન્વર્ટ કરશું, હોય તો વિદ્યુત શક્તિના વપરાશમાં ખર્ચ વાર્ષિક દરમિયાન થતી બચત શોધો. ફેસ એડવાન્સિંગ પ્લાન્ટનો વ્યાજ અને ઘસારા પેટે 10% ખર્ચ ગણો, બરાબર 10% ખર્ચ. તો જો સૌથી પહેલાં તો આપણે પાવર ફેક્ટર ઉપર ફોકસ કરશું, કે જૂનો પાવર ફેક્ટર કેટલો હતો? તો કોસ ફાઈ 1 ઇઝ ઇક્વલ ટુ 0.8, કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0.9. આ સુધારેલો પાવર ફેક્ટર 0.9 અને આ જૂનો પાવર ફેક્ટર 0.8, અને અહીંયા તમને વિદ્યુત ભાર દીધેલો છે 460 કિલોવોટ, બરાબર. તો કોસ ફાઈ 1 અને કોસ ફાઈ ઉપરથી આપણે ટેન ફાઈ 1 અને ટેન ફાઈ ફાઇન કરી શકીએ ઇઝીલી. કઈ રીતે? તો ફાઈ 1 આપણે ફાઇન કરવું છે, તો આના ઉપરથી ફાઈ 1 કઈ રીતે મળશે? તો કોસ ઇન્વર્સ કરશું, કોસ ઇન્વર્સ 0.8 કરશું તો આપણે 10 ફાઈ 1 મળી જશે, બરાબર. કેટલો આવ્યો? 0.75. અને એ જ રીતે 10 ફાઈ આપણે મળી જશે 0.4843, બરાબર. ચલો એના પછી આપણે શું ફાઇન કરશું? તો એના પછી આવશે ફેઝ એડવાન્સિંગ પ્લાન્ટ દ્વારા સપ્લાય કરવામાં આવતી લીડિંગ KVAR, બરાબર. આપણે 10 ફાઈ 1 અને 10 ફાઈ ફાઇન કરી લીધો, હવે એના પછી KVAR ફાઇન કરશું. તો KVARનું સૂત્ર જ છે આપણા પાસે, જે આપણે આગળના સમની અંદર જોઈ ગયા કઈ રીતે ફાઇન કરવાનું, બરાબર. કિલોવોટ આપણે દીધેલો જ છે, વિદ્યુત ભાર કેટલો? તો 460, બરાબર 460 દીધેલો છે. 10 ફાઈ 1 અને 10 ફાઈ પણ આપણે ફાઇન કરીએ, એટલે ત્રણે ત્રણની વેલ્યુ છે, તો આપણે શું મળી જશે? KVAR મળી જશે, બરાબર. કેટલા આવ્યા? 122.22 KVAR, બરાબર. એ મળી ગયો. હવે આપણે પાવર ફેક્ટર સુધાર્યો નહોતો, એના પહેલાં પાવર ફેક્ટર સુધાર્યા પહેલાંનો વાર્ષિક ખર્ચ પહેલાં ફાઇન કરશું, અને પછી સુધાર્યા પછીનો ફાઇન કરશું, અને પછી એ બેમાં જોશું કે કેટલો ડિફરન્સ આવે છે, બરાબર. તો પાવર ફેક્ટર સુધાર્યા પહેલાંનો વાર્ષિક ખર્ચ, તો એનું સૂત્ર છે KVA ઇઝ ઇક્વલ ટુ KW બાય કોસ ફાઇ 1, બરાબર. જે જૂનો પાવર ફેક્ટર 0.8 હતો ઇચ, અને કિલોવોટ પણ આપણે દીધેલા છે 460, બરાબર. એટલે આપણે મળી ગયા KVA, બરાબર. KVAR મળી ગયા, KVA મળી ગયા. હવે વાર્ષિક યુનિટ કિલોવોટ અવર આપણે ખબર છે 4500 કલાક કામ કરે છે, અને કેટલો વિદ્યુત ભાર છે? 460. તો 460 ગુણ્યા 4500 એટલે કેટલા વર્કિંગ અવર પણ મળી જશે? કિલોવોટ અવર. કેટલા કિલોવોટ અવર વપરાય છે? બરાબર વાર્ષિક. તો એ પણ મળી ગયા. હવે આ બધેનું આપણે વાર્ષિક ખર્ચ ફાઇન કરશું રૂપિયા દીઠ, બરાબર. આપણે KVA ડિમાન્ડ મળી ગઈ છે, બરાબર. જૂના પાવર ફેક્ટર ઉપરથી પાવર ફેક્ટર સુધાર્યા પહેલાંની KVA ડિમાન્ડ મળી ગઈ છે, અને એના રૂપિયા કેટલા લાગે છે? 120 રૂપિયા, જે તમને રકમમાં દીધેલું છે, બરાબર. અને 70 પૈસા દીધેલા છે, તો એને રૂપિયામાં કન્વર્ટ કરશું 0/100, તો કેટલા થશે? 0.7 થશે, બરાબર. તો એ 0.7 રૂપિયા પ્લસ કિલોવોટ અવર, વર્કિંગ અવર્સ પણ આપણે ફાઇન કર્યા કેટલા છે એ, બરાબર. તો હવે બધી વેલ્યુ આપણે પુટ કરશું એટલે કુલ વાર્ષિક ખર્ચ મળશે, બરાબર. જૂનો KVA 575, એના રૂપિયા 120 પ્લસ 70 પૈસા, એના રૂપિયા 0.7, અને કેટલા વર્ક કિલોવોટ અવર વપરાય છે? તો 2070,000, બરાબર.
એ બધેનું આપણે મલ્ટિપ્લિકેશન કરશું અને પછી સમ કરશું તો કેટલા મળે છે કુલ વાર્ષિક ખર્ચ? 15,18,000, બરાબર. એ આપણો જૂનો વાર્ષિક ખર્ચ જે પાવર ફેક્ટર સુધાર્યા પહેલાંનો. હવે આને આ પ્રોસિજર આપણે નવા પાવર ફેક્ટર ઉપર કરશું. તો સૌથી પહેલાં કેવીએ 2 ફાઇન કરશું, કિલોવોટ અપન કોસ ફાય, બરાબર. એમાં આપણે 0.8ની જગ્યાએ 0.9 લીધો છે. કિલોવોટ તો બધેમાં સરખો જ રહેશે, 460, બરાબર. એટલે નવો કેવીએ 2 મળી ગયો આપણે. પછી વાર્ષિક યુનિટ, કેટલા યુનિટ વપરાય છે એ તો સેમ જ રહેશે, 20,70,000, બરાબર. ફેસ એડવાન્સિંગનો કુલ ખર્ચ આપણે એડ કરવાનો છે, અહીંયા તમને દીધેલો જ છે કે 80 રૂપિયા, બરાબર. 80 રૂપિયા લેખે કે વીઆર દીઠ 80 રૂપિયા ખર્ચ થાય છે, તો એનો એડ કરવાનો રહેશે નવામાં, બરાબર. તો 80 રૂપિયા ગુણ્યા કે વીઆર આપણે ફાઇન કર્યો ઉપર જ, બરાબર. એ બેનું મલ્ટિપ્લિકેશન કરશું એટલે ફેસ એડવાન્સિંગનો કુલ ખર્ચ થઈ જશે, પ્લસ એના ઉપર 10% વ્યાજનો ઘસારો લાગે છે, બરાબર. તો આ કે વી ફેસ એડવાન્સિંગના રૂપિયા ઉપર 10% વ્યાજ તો કેટલા મળે છે? 977.76, બરાબર. એટલા રૂપિયા મળે છે, બરાબર. હવે આ બધેનો વાર્ષિક ખર્ચ આપણે ફાઇન કરીએ તો 120 ગુણ્યા મહત્તમ કે વી આર, બરાબર. એ આપણે ઉપર જેમ જોયું એવી રીતે 120 રૂપિયા ઉપર નવો કે વી આર, બરાબર. પછી 70 પૈસા એટલે 0.7 રૂપિયા પર કેટલા કિલોવોટ અવર વર્કિંગ કરે છે, એ કામના કલાક કેટલા યુનિટ વપરાય છે એ, પ્લસમાં અહીંયા તમે આ જે 10% વ્યાજ લાગે છે એનું આપણે પ્લસ કરશું, બરાબર. ઉપરની સાઈડ આપણે જ્યારે જૂનો પાવર ફેક્ટર ફાઇન કરતા હતા ત્યારે ઘસારો ફાઇન કરતા હતા ત્યારે આપણે એડ નહોતો કર્યો, બરાબર. હવે આપણે નવામાં ફેસ એડવાન્સિંગ પ્લાન્ટનો ખર્ચ પણ એડ કરવાનો રહેશે, બરાબર. એટલે આપણે એડ કર્યો, બધેનો સમ કરશું એટલે જે મળ્યા એ આપણે કુલ વાર્ષિક ખર્ચ મળ્યો નવો, બરાબર. હવે વર્ષ દરમિયાન થતી બચત પાવર ફેક્ટર સુધાર્યા પહેલાં અને પાવર ફેક્ટર સુધાર્યા પછી. પાવર ફેક્ટર સુધાર્યા પહેલાંનો આપણે આટલા રૂપિયા થાય છે વાર્ષિક ખર્ચ અને પાવર ફેક્ટર સુધાર્યા પછી આટલો ખર્ચ થાય છે, તો બે વચ્ચે માઇનસ કરશું તો આપણે કુલ બચત કેટલી થઈ એ આપણે મળી જશે, બરાબર. તો પાવર ફેક્ટર સુધાર્યા પછી આટલા રૂપિયાની બચત થાય છે, બરાબર. તો આવો ને આવો સમ 2.14 છે, બરાબર. એ પણ આપણે ઘણી વખત જીટીયુની એક્ઝામમાં પૂછાયેલો છે, તો એનામાં પણ એ જ છે. જો શું કહેવા માંગે છે, એક મોટા ઉદ્યોગોના નાના વિભાગમાં કુલ વિદ્યુત ભાર 1250 કિલોવોટ છે અને તેનો પાવર ફેક્ટર 0.7 લેગ છે, જૂનો પાવર ફેક્ટર, બરાબર. હવે પાવર ફેક્ટરમાં સ્ટેટિક કેપેસિટર બેંક વાપરીને 0.7 થી 0.998 એટલે નવો પાવર ફેક્ટર કેટલો છે? 0.998 લેગ સુધી સુધારવાનો છે. જો વિદ્યુત શક્તિનો ભાવ યુનિટ દીઠ 25 પૈસા છે અને રૂપિયામાં કન્વર્ટ કરવા પડશે એટલે 0.25 થશે, બરાબર. અને કેવીએ માંગ રૂપિયા 225, કેવીએની રૂપિયા કેટલા છે? 225 વાર્ષિક હોય તો વિભાગ વર્ષમાં 5,000 કલાક ચાલુ રહેતો હોય તો વિદ્યુત શક્તિમાં થતી બચત શોધો. કેપેસિટર બેંકમાં વાર્ષિક ખર્ચ 27 રૂપિયા પર કેવીઆર હોય તો વિદ્યુત શક્તિમાં થતી ચોખ્ખી બચત શોધો. એટલે આપણે કેવીઆર પણ ફાઇન કરવાનો રહેશે ને બચત પણ ફાઇન કરવાનો. તો સૌથી પહેલાં આપણે પાવર ફેક્ટર જે છે જૂનો પાવર ફેક્ટર એના ઉપરથી આપણે 10-5-1 અને 10-5 પણ ફાઇન કરી લેશું. તમને કિલોવોટ દીધેલા છે 1250, cos-5-1 તમને દીધેલો છે 0.7 જૂનો પાવર ફેક્ટર, એના ઉપરથી 10-5-1 આપણે ફાઇન કરી લીધું. cos-5 જે નવો પાવર ફેક્ટર છે એના ઉપરથી આપણે 10-5 પણ ફાઇન કરી લીધું. આપણે કેવીઆર ફાઇન કરવાના છે તો કેવીઆરનું સૂત્ર શું છે? કિલોવોટ ગુણ્યા 10-5-1 માઇનસ 10-5, બરાબર. તો એના ઉપરથી આપણે કેવીઆર પણ ફાઇન કરી દીધા છે, બરાબર. હવે પાવર ફેક્ટર સુધારા પહેલાંનો ખર્ચ સેમ એ જ ફોર્મ્યુલા, કેવીએ 1 ઇઝ ઇક્વલ ટુ કેડબલ્યુ અપોન cos-5-1. cos-5-1 તમારો જૂનો પાવર ફેક્ટર આવશે, બરાબર. એટલે 0.7, એના ઉપરથી કેવીએ 1 પણ ફાઇન કરી લીધું. હવે કામના કલાકો કેટલા યુનિટ વપર્યા, બરાબર. તો કિલોવોટ ગુણ્યા આપણે કામના કલાકો મલ્ટીપ્લાય કરશું તો આપણે કેટલા 62,50,000 કિલોવોટ અવર એટલા વપરાણા. હવે કુલ વાર્ષિક ખર્ચ તો કેટલો છે? તો કેવીએનો કેટલા રૂપિયા હશે? પર કેવીએ રૂપિયા 225 ને એનામાં કેવીએ જે આપણે ફાઇન કર્યા ઈ, બરાબર, પ્લસ આપણે 25 પૈસા હતા એને રૂપિયામાં કન્વર્ટ કરીએ એટલે 0.25 ને કુલ વપરાતા યુનિટ કિલોવોટ અવર બધેનું મલ્ટીપ્લાય કરીને પ્લસ કરશું એટલે કેટલા આવશે?
19,64,284.75 બરાબર આટલો વાર્ષિક ખર્ચ થયો બરાબર પાવર ફેક્ટર સુધાર્યા પહેલાંનો. હવે પાવર ફેક્ટર સુધાર્યા પછીનો વાર્ષિક ખર્ચ ફાઇન કરશું સેમ ટુ સેમ મેથડમાં. KVA 2 ઇઝ ઇક્વલ ટુ કિલોવોટ અપન કોસ ફાય, આમાં કોસ ફાય નવો લેશું બરાબર. કોસ ફાય એટલે KVA 2 મળી ગયા, પછી વાર્ષિક યુનિટ વપરાશ સેમ જ આવશે, બેમાં બંનેમાં સેમ જ આવશે બરાબર, ખાલી ફરક ક્યાં પડશે તો KVAમાં ફરક પડશે. જ્યાં આપણે કોસ ફાય ચેન્જ કરીએ છીએ ત્યાં જ KVA 1 અને KVA 2 માં જ ફરક પડશે, બાકી બધે બધું એઝ ઇટ ઇઝ રહેશે બરાબર. એટલે કુલ વાર્ષિક ખર્ચ પાવર ફેક્ટર સુધાર્યા પછીનો આટલો આવ્યો બરાબર. હવે આના અંદર કેપેસિટર બેંકનો વાર્ષિક ખર્ચ પણ એડ કરવાનો રહેશે બરાબર. તો KVAR ગુણ્યા 27 બરાબર, તો એનો આવ્યો 32,288.49 બરાબર. પછી એનર્જીમાં વાર્ષિક બચત કેટલી થઈ, તો જૂનો KVAR જૂનો પાવર ફેક્ટર આપણે યુઝ કરશું ત્યારે કેટલો ખર્ચ થયો એ, અને નવો પાવર ફેક્ટર યુઝ કર્યા પછીનો વાર્ષિક ખર્ચ બેનો માઇનસ કરશું એટલે શું આવી જશે, આપણે કેટલી બચત થઈ એ આવી જશે બરાબર. અને હવે એનર્જી ખર્ચમાં થતી ચોખ્ખી વાર્ષિક બચત, ચોખ્ખી વાર્ષિક બચત આપણે ફાઇન કરવી હોય તો એનામાં આપણે કેપેસિટર બેંકની વાર્ષિક ખર્ચ પણ માઇનસ કરવો પડશે. તો આપણી બચત કેટલી થઈ, આટલી થઈ. હવે આટલી બચતમાંથી આપણે કેપેસિટર બેંકનો વાર્ષિક ખર્ચ એ પણ માઇનસ કરશું તો આપણે ચોખ્ખી બચત મળી જશે બરાબર. હા, તો જો અહીંયા તમે દીધેલું છે કે એનર્જી એટલે વિદ્યુત શક્તિના ખર્ચમાં થતી વાર્ષિક બચત, વિદ્યુત શક્તિમાં વાર્ષિક બચત આટલી થાય છે, પણ જ્યારે કેપેસિટર બેંકની વાર્ષિક ખર્ચ પણ માઇનસ કરશું તો ચોખ્ખી બચત કેટલી થશે, તો આટલી થશે બરાબર. તો આ આપણે ફાઇન્ડ કર્યું કે કેટલી વાર્ષિક બચત થાય છે બરાબર. તો આ સાથે ચેપ્ટર 2 આપણે કમ્પ્લીટ કરીએ છીએ, ચેપ્ટર 3 નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. ધન્યવાદ.